જે આપણે ત્રીસ મેની મહત્ત્વની વાતો જોઈએ તો મિત્રો ગુજરાતીની અંદર એક કહેવત છે કે નાણાં વગવરનો નાથિયો નાણે નાથાલાલ કે જ્યારે તમારી પાસે પૈસા નથી હોતા ત્યારે તમામની અંદર તમને નાથિયો વહીને બોલાવવામાં આવતો હોય છે અને તો તારાણોસર જો તમે અમીર બની જાઓ તો તે નાથિયો વહીને બોલાવવાળા લોકો જ તમને નાથાલાલ વહીને બોલાવતા હોય છે મિત્રો આ દુનિયાની અંદર જે મહત્ત્વ છે તે પરિણામનું છે પ્રયત્નનું નહીં જે સમગ્ર દુનિયા છે તે મિત્રો તમારો જે પ્રયત્ન છે તેની સામું નહીં જોવે પરંતુ જે પરિણામ છે તેની જોશે મિત્રો જે સંપત્તિ છે તે તમને માન પ્રતિષ્ઠા મોભો જે છે તે સમાજની અંદર અપાવી શકે છે તો આજે હું તમને મિત્રો ભારત દેશના સૌથી અમીર ત્વામ વિશે જણાવું તો ભારત દેશનું એક એવું તામડું કે જ્યાં રહેવા દરેક ઘરની અંદર જે વ્યક્તિઓ છે તેમાંથી એક વ્યક્તિ એનઆરઆઈ છે કે ભારત દેશની અંદર એવું છે કે જ્યાં જેટલા ધ્વરો છે તેની અંદર રહેવાવાળા દરેક જે વ્યક્તિઓ છે એમાંથી એક ઓછામાં ઓછો વ્યક્તિ એનઆરઆઈ છે એટલે કે ભારત દેશની બહાર એટલે વિદેશની અંદર રહેવાવાળો વ્યક્તિ છે આ જે ધ્વામ છે તે મિત્રો ગુજરાતની અંદર આણંદ જિલ્લામાં આવેલું છે આણંદ જિલ્લાની અંદર આવેલું જે ધર્મજ નામનું ધ્વામ છે તે મિત્રો ભારત દેશનું સૌથી અમીર ધ્વામ માનવામાં આવે છે કારણ કે દરેક ધ્વરનો એ જે વ્યક્તિ છે તે મિત્રો એનઆરઆઈ હોય છે નોન રેસિડેન્શિયલ ઓફ ઇન્ડિયા જેને કહેવામાં આવે છે કે ભારત દેશનો તે વતની હોતો નથી વિદેશી હોય છે બરાબર એટલે આ જે ધામ છે તેને ભારત દેશનું સૌથી અમીર ધામ માનવામાં આવે છે અને એનઆરઆઈનું ધામ પણ આ જે ધામ છે તેને કહેવામાં આવે છે આ જે ધર્મ જ છે તેને એનઆરઆઈનું ધામ પણ મિત્રો કહેવામાં આવે છે કારણ કે દરેક ધર્મમાં ઓછામાં ઓછો એ જ જે એનઆરઆઈ છે તે પણ મિત્રો ત્યાં હોય છે મિત્રો છેલ્લા કેટલા સમયથી આપણે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે એમેઝોન સાથે જોડાયેલા જેફ છે તેનું નામ સાંભળતા હતા પરંતુ હાલમાં જે યાદી રજૂ કરી છે તેમાં જેફ બેઝોસ જે છે તે પહેલા નંબરે નહીં પરંતુ બીજા નંબર ઉપર ચાલ્યા ગયા છે અને પહેલા નંબર પર જે જેફ બેઝોઝને પાછળ રાખીને મિત્રો બર્નાર્ડ અર્નોલન્ટ બર્નાર્ડ અર્નોલન્ટ નામના જે વ્યક્તિ છે તે મિત્રો વિશ્વના હાલમાં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે અને ફોર્બ્સની યાદી છે આ બરનાડ અર્નોલટની જે સંપત્તિ છે એકસો એકવાણું અબજ ડોલર એકસો એકવાણું અબજ ડોલરની સંપત્તિ સાથે બરનાડ અર્નોલટ જે છે તેઓ હાલમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે બીજા નંબર ઉપર મેં તમને વાત કરી એમ કે જે બેજો છે એકસો સત્યાસી પોઈન્ટ ચાર અબજ ડોલર સાથે તેઓ બીજા નંબર પર છે ત્રીજા નંબર પર આપણે સૌ જાણીએ છીએ કે ઇલોન મસ્ક જે છે તેઓ ત્રીજા નંબર પર છે પરંતુ જે

બારમા નંબરના સૌથી ધનિક વ્યક્તિ જે છે તે મિત્રો છે એટલે આપણને ભારત માટે ખૂબ જ સારી એવી બાબત આપણે માની શકીએ બરાબર છે એટલે હાલમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બને છે બર્નાર્ડ અર્નો લટ ત્યાર પછી મિત્રો આપણે સૌ સામાન્ય રીતે જે આ કોફી પીવા માટે જતા હોઈએ છીએ તે એટલે સ્ટાર બથ્સ તો આ સ્ટારબથ્સની અંદર એ તો ખૂબ જ તમને સરપ્રાઇઝ પ્રમાણે તેવી વસ્તુ છે કે સ્ટારબથ્સની અંદર ફાર્મ ફરવાવાળા જેટલા વ્યક્તિઓ હોય છે તે વ્યક્તિઓમાંથી કોઈ પણ વ્યક્તિને પરફ્યુમ લગાવવાની જે પરમિશન છે તે મિત્રો આપવામાં આવતી હોતી નથી કારણ કે સ્ટારબથ્સના લોકોનું એવું માનવું છે કે જો ત્યાં ત્વાન ફરવા વાળી વ્યક્તિએ પરફ્યુમ લગવાડ્યું હોય તો ત્યાં જે ટ્રોફી મળે છે જેની જે સુગંધ હોય છે જે ફ્રાગરન્સ હોય છે તે વ્યવસ્થિત રીતે જે કસ્ટમર આવ્યા હોય છે તે માણી શકતા નથી એટલે સ્ટારબથ્સની અંદર એવો નિયમ છે કે ત્યાં ત્વાન ફરવા જે વ્યક્તિ છે તેમાંથી કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ પરફ્યુમ લગાવી શકતી નથી કારણ કે તે લોકોનું એવું માનવું છે કે પરફ્યુમ લગાવવાથી કોફીની જે સુગંધ હશે તે ગ્રાહકો સારી રીતે માણી શકતા નથી તો જગ્યાએ પૂછાય તો યાદ રાખજો આ જે નિયમ છે તે સ્ટાર બસની અંદર છે ત્યાર પછી મિત્રો આપણે સૌ જાણીએ છીએ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી લાગુ થવાની છે નવી શિક્ષણ નીતિ તેના આધારે જે નવી શિક્ષણ નીતિ છે મિત્રો તેમાં જે માતૃભાષાઓ છે તેને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ માતૃભાષાનું જે મહત્ત્વ છે તે વધારે છે અને કાલેજ એક એવી જાહેરાત થઈ એ આઈ સી ટી કે એઆઈસીટીની જે જાહેરાત છે તેના અનુસાર મિત્રો ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે તે હવે ગુજરાતી ભાષામાં પણ જે એન્જિનિયરિંગ છે તે મિત્રો ત્વરી શકશે ખૂબ જ સારી એવી બાબત કહેવાય કે માતૃભાષાને આટલું મહત્વ આપવામાં આવે છે એટલે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે તે મિત્રો હવે ગુજરાતી ભાષાની અંદર પણ એન્જિનિયરિંગ કરી શકશે આજ સુધીઓ નિયમ હતો કે ફરજિયાત તેમને ઇંગ્લિશમાં એન્જિનિયરિંગ ફરવું પડતું હતું પરંતુ અંગ્રેજીની સાથે સાથે બીજી આઠ જે ભાષા છે જેને માન્યતા આપવામાં આવી છે તે આઠ ભાષા વિશે તમને જણાવું તો અંગ્રેજી તો છે જ ઓલ ટાઈમ ત્યાર પછી હિન્દી જે છે તેને પણ આની અંદર પ્રાયોરિટી આપવામાં આવી છે પરમિશન આપવામાં આવી છે ત્યાર પછી બંગાળી જે ભાષા છે તેને પણ પરવાનગી આપવામાં આવી છે ત્યાર પછી તમિલ જે છે તમિલ ભાષાને પણ પરવાનગી આપવામાં આવી છે તેલુગુને પણ પરવાનગી આપવામાં આવી છે કન્નડ ભાષાને પણ પરવાનગી આપવામાં આવી છે મહારાષ્ટ્રની અંદર બોલાતી મરાઠીને પણ પરવાનગી આપવામાં આવી છે અને મલયાલમ જે છે તેને પણ પરવાનગી આપવામાં આવી છે અને આપણી જે ગુજરાતી ભાષા છે તેનો પણ સમાવેશ આની અંદર કરવામાં આવ્યો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને ગુજરાતી નવ અંગ્રેજીને ના ભણીએ તો ટોટલ આઠ એટલે જે ટોટલ એ જ રીતે નવ અને ઇંગ્લિશને ના ભણીએ તો આઠ ભાષાઓ જે છે તેને એન્જિનિયરિંગની અંદર જે પરવાનગી છે તે મિત્રો આપવામાં આવી છે આપણી જે માતૃભાષા હોય છે આપણે આપણને જે ભાષા વર્લ્ડ મળે છે મિત્રો તે ક્યારેય પણ આપણને ભૂલાવી જોઈએ નહીં કારણ કે જે આપણો વારસો છે જે ભાષાઓ છે તેને પણ આપણે સાચવવી જોઈએ તો મિત્રો જે ભારતનું સૌથી અમીર કામ છે તે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની વાત સ્ટાર વોર્સની વાત અને આ જે એન્જિનિયરિંગની છે તેની વાત કર્યા પછી હવે ત્રીસ મેની જે બીજી કેટલી જ મહત્ત્વની વાતો છે તેના તરફ જઈએ ચાલો મિત્રો ત્રીસ મેની બીજી કેટલીક મહત્ત્વની વાતો જોઈએ તો મિત્રો આપણે બે દિવસ પહેલાં જે વિશ્વની સૌથી વધારે પ્રમાણિત કરનાર ટોપ ટેન ફિલ્મો હતી તેના વિશે વાત કરેલી આજે વિશ્વની અંદર સૌથી વધારે પ્રમાણિત કરનાર ટોપ ટેન ભારતીય ફિલ્મો વિશે મિત્રો તમને માહિતી આપું તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે માત્ર ભારત દેશની જે પ્રમાણિત છે તેની અહીંયા વાત થતી નથી કારણ કે જે મૂવી હોય છે તે ઘણા બધા દેશની અંદર રિલીઝ કરવામાં આવતું હોય છે એટલે અહીંયા સમગ્ર વિશ્વની અંદર જે પ્રમાણિત કરી હશે ભારતીય ફિલ્મોએ તેની વાત જે છે તે મિત્રો ફરવાની છે તો નંબર એક ઉપર છે મિત્રો દમવલ જે ભારતની બહાદુર જે દીપરીઓ છે તેને દર્શાવતી આ જે મૂવી છે દમવલ તેની જે પ્રમાણી છે તે મિત્રો ભારતની વિશ્વની અંદર સૌથી વધારે પ્રમાણિત કરનાર મૂવી છે બે હજાર ચોવીસ કરોડ સાથે આ દમવલ મૂવી જે છે તે મિત્રો ફર્સ્ટ નંબર પર છે ભારતની વાત કરીએ તો બાહુબલી ટુ પ્રભાસ ની જે આ મૂવી છે મિત્રો બાહુબલી ટુ માહિષ્મતી જે સામ્રાજ્ય દર્શાવવામાં આવ્યું છે તે અઢારસો દસ કરોડ સાથે વિશ્વની અંદર સેતવન નંબર પર છે તો પણ માત્ર જો ભારત દેશની વાત કરવામાં આવે તો બાહુબલી ટુ જે છે તે મિત્રો ફર્સ્ટ નંબર પર આવશે ત્રીજા નંબર ઉપર મિત્રો જે મૂવી આવે છે તે છે બજરંગી ભાઈજાન બજરંગી ભાઈજાન જે છે તે મિત્રો આવે છે નંબર ત્રણ પર ત્યાર પછી નંબર ચાર ઉપર આવે છે મિત્રો સિતરેટ સુપરસ્ટાર સિત્રોજી નવસો છન્નું બંગવલની બે હજાર ચોવીસ કરોડ બાહુબલી ટુ અઢારસો દસ કરોડ બજરંજી ભાઈચાન નવસો છન્નું કરોડ સિત્રપરસ્ટાર નવસો છાસઠ કરોડ પાંચ નંબર ઉપર આવે છે મિત્રો પીકે પીકે મૂવી જે છે તે નંબર પાંચ પર આવે છે તેની પ્રમાણે છે આઠસો બત્રીસ

ત્યાર પછી નંબર 8 ઉપર આવે છે મિત્રો સુલતાન સુલતાન મૂવી જે છે તે આવે છે નંબર 8 પર 623 કરોડ ની કમાણી સાથે સુલતાન મૂવી નંબર 8 પર આવે છે નંબર 9 ઉપર મિત્રો આવે છે સંજુ સંજય દત્તના જીવન પર ચર્ચિત આ જે ફિલ્મ છે સંજુ તે આવે છે મિત્રો નંબર 9 ઉપર 586 કરોડ સાથે તે મૂવી આવે છે નંબર 9 પર નંબર 10 પર આવે છે રાણી પદ્માવતી વિશે દર્શાવતો પદ્માવત જે છે તે મિત્રો આવે છે નંબર 10 પર 585 ફરોડ સાથે આ પદ્માવત જે છે તે મિત્રો આવે છે નંબર દસ પર તો દંગવલ નંબર એક બાહુબલી ટુ બજરંગી ભાઈજાન સિક્રેટ સુપરસ્ટાર પી કે ટુ પોઈન્ટ ઓ બાહુબલી સુલતાન સંજુ અને પદ્માવત આ દસ મૂવી જે છે તે મિત્રો વિશ્વની અંદર પ્રમાણિત વરમાવાળી ટોપ ટેન ભારતીય જે મૂવી છે તેના વિશે મિત્રો આપણે વાત કરી મિત્રો આજે ત્રીસ મેની જે મહત્ત્વની વાતો હતી તે આપણે જોઈ તમારી પાસે કોઈ સજેશન હોય તો જરૂરથી આપો આજ સુધી તમે બધાએ જે સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આપતા રહેશો એવી અમને આશા છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ